તો અત્યારે આ શેરડી કાપણીનું કામ ચાલે છે, પછી ગોળ બનાવવાની અંદર પ્રોસેસ કરવામાં આવે છે. નમસ્કાર. હા, શેરડી પીલવાનું મશીન છે. હા, 24 કલાકની 20 ટનની કેપેસિટી છે. હા, 20 થી 30 ટનની વચ્ચે ગમે એટલું પીલાણ કરી શકે. એમાંથી રસ નીકળે, અહીંયા જાળી હોય છે લોખંડની, કચરો મોટો મોટો હોય તે આમાંથી રહી જાય અને રસ પાઇપથી આગળ જાય છે. અહીંયા બીજી જાળી મેકેલી હોય છે, આ પાઇપમાંથી રસ નીકળે અને પાછો એકવાર ગળાય, ગળાઈને આ પહેલા તાવડામાં આવે, ત્યાંથી બીજા તાવડામાં આવે. અહીંયા કુદરતી એક શાકભાજીનું છોડ આવે છે, એનો રસ નાખીને એની સફાઈ થાય. ભીંડી નાખવાથી એકદમ ચોખ્ખો થઈ જાય, બધો કચરો હોય ઝીણો એની ઉપરની રસ એ બધી એને અરે ચોટીને ઉપર બી આવે, પછી એને એક ટીપણામાં કાઢી લઈએ. અહીંયા આ ગાયો ભેંસો માટે ખાવા માટે અને બળતણ અને ખેતરમાં ખાતર તરીકે વપરાય. ત્યાંથી પછી આ તાવડામાં આવે, આમાં પૂરેપૂરો પાકે રસ. પછી એક લેવલ ઉપર 60 થી 70% પાકી જાય, પછી એને ચોથા તાવડામાં નાખે. અહીંયા એની ચાસણી આવે, ચાસણી આવી જાય એટલે એને મોનોગ્રિસલિલ નાખે એક, કે જે તેલ કહેવાય, એરંડીઓ કહેવાય, એ થોડુંક નાખે જેથી ચીપકે નહીં થાળામાં. તાવડામાં આપણે જે રસોઈ કરતા હોય ને કેમ ચોટી જાય એવી રીતે ગોળ ચોટે નહીં, એરંડિયાનું તેલ આવે એ મતલબ 2 થી 3 ચમચી નાખે. ત્યાંથી પછી એ ખાળિયામાંથી ચોકીમાં જાય.
આ અત્યારે બને છે એ પેંડી બને છે હા હાથેથી પાડે હા ગોળ ફૂલ ગરમ હોય પછી તો આ લોકોની પ્રેક્ટિસ રોજની હોય એટલે ચાલે હા પછી આ થોડુંક સુકાય ને હા પછી પછી પેકિંગ ની વ્યવસ્થા થાય હા બોક્સ હોય હા બોક્સ ની અંદર પોતલી ફેરાવે હા પોતલીમાં નાખે ગોળ પછી એનો 10-10 કિલો નો વજન થાય પછી 12 કલાક થી 16 કલાક લગીન ખુલ્લું રહેવા દે સુકવે 12 થી 16 કલાક સુકવે પછી જ પેક થાય જો વધારે ગરમ માં પેક કરી દઈએ તો ગોળ પીગળી જાય હા બોક્સ ની અંદર જ પકડી જાય એકવાર ઠંડુ થઈ જાય બાદ બોક્સ પેક કરીને એ આવી રીતે થપ્પી મારી દે અને 10 ટન વજન થાય પછી ગાડી ભરવાની હોય આખી હવે આ ચાસણી તૈયાર થઈ ગઈ છે નીકળવાની તૈયારીમાં છે અત્યારે ઘૂંટાઈ ચાલે છે જેવી ઘૂંટાઈ પતે એટલે ફેંકવાનું ચાલુ કરી દે કાળિયામાં હવે એકવાર ચાસણી તૈયાર થઈ જાય પછી એ ખાળિયાથી ખાળામાં આવે અહીંયા બી એક માણસ રાખેલો હોય જેનું કામ સ્પેશિયલ ઝીણી જાળીથી ગોળ ગાળવાનું હોય જેથી કરીને એક બી કચરો કે અશુદ્ધિ ખાળામાં ના આવે ચોરસા છે આ લિમિટેડ ખાલી દક્ષિણ ગુજરાતમાં જ બને છે બીજે ક્યાંય નથી બનતા ભારતમાં બીજે ક્યાંય આ વેરાયટી ના મળે ખાલી દક્ષિણ ગુજરાતમાં જ મળે આમાં આ 1 કિલો ના છે આ 1 કિલો ના હા અને આ બાજુ આવો આ 2.5 કિલો ના છે હા અને આ 2 કિલો ના છે
હા એ 2 કિલો છે ટોટલ આપણી પાસે ગોળમાં 14 કે 15 વેરાયટી છે અલગ અલગ પ્રકારની